નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બરાબર. આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા કે સંમિશ્રણ, એસપીએસ, એસએસ મિશ્રણ, પીપી મિશ્રણ, બરાબર, ધન મિશ્રણ, ઋણ મિશ્રણ અને શૂન્ય મિશ્રણ. હવે એની પછીનું છે સિગ્મા અને પાય બંધમાંથી કયો વધારે પ્રબળ હોય છે અને સાથી સિગ્મા અને પાય બંધમાંથી સિગ્મા બંધ પ્રબળ હોય છે, પાય બંધ કેવો હોય છે? નિર્બળ. કારણ કે સૌથી પહેલાં બંધ કયો તૂટે? તો કે પાય બંધ તૂટે. કેવી રીતના? ધારો કે અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા તો આ બંધને સિગ્મા કહીશું આપણે. આ બંધને કેવું કહીશું? પાય કહીશું. તો પહેલાં બંધ કેવું તૂટે? તો કે પહેલાં પાય બંધ તૂટે અને પછી કોણ તૂટે? આ સિગ્મા બંધ તૂટે. એટલે કે પ્રબળતા કોની વધારે? સિગ્માની. કારણ કે બધાની વચ્ચે સિંગલ બોન્ડ તો હોય જ તે. સહસુગુણની પ્રબળતા, તો જે બંધમાં રચનામાં કક્ષકોનું સહમિશ્રણ વધારે પ્રમાણમાં હોય તે બંધ વધારે પ્રબળ હોય. આપણે આગળ ભણી ગયા કે જેમ વધારે વધારે મિશ્રણ થાય કક્ષકોનું, એમ બંધની પ્રબળતા કેવી હોય? વધારે હોય. સિગ્મા બંધમાં બે પરમાણુઓનું પરમાણીય કક્ષકોનું સંમિશ્રણ કેન્દ્રીય ધરીની ઉપર વધારે માત્રામાં છે, પરિણામે સિગ્મા બંધની મજબૂતાઈ પાય કરતાં કેવી છે? વધારે. સિગ્મા બંધમાં બે પરમાણુનું પરમાણીય કક્ષકોનું મિશ્રણ કેન્દ્રીય ધરીની ઉપર વધારે માત્રામાં છે, પરિણામે સિગ્મા બંધની મજબૂતાઈ પાય કરતાં કેવી છે? વધારે હોય છે. પાય બંધની રચનામાં તે જ બે પરમાણુ વચ્ચે કેન્દ્રીય ધરીની ઉપર અને નીચે કેન્દ્રથી દૂર સંમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય છે, જેથી પાયની મજબૂતાઈ ઓછી હોય છે. એટલે પાય બંધની રચનામાં તે જ બે પરમાણુઓ વચ્ચે કેન્દ્રની ધરીની ઉપરની અને નીચેની, નીચે ઉપર અને નીચે કેન્દ્રથી દૂર સંમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય છે, જેથી પાય બંધની મજબૂતાઈ ઓછી હોય છે. એટલે સંમિશ્રણ ઓછું થાય તો મજબૂતાઈ ઓછી, સંમિશ્રણ વધારે થાય તો મજબૂતાઈ વધારે. તો સિગ્મા બંધની અંદર છે એ સંમિશ્રણ વધારે થાય છે, એટલા માટે એની મજબૂતાઈ કેવી છે? વધારે છે. જ્યારે પાય બંધની અંદર સંમિશ્રણ કેવું થાય છે? ઓછું. એટલે મજબૂતાઈ કેવી હોય છે? ઓછી હોય છે. એની પછી નેક્સ્ટ, તો કે સંકરણ એટલે શું અને ઉદાહરણ સહિત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, સંકરણ છે એ આપણે પછી બોર્ડ ઉપર પણ સમજાવશું, બરાબર. આ એક લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો તમને છે એ હું આ વિડીયો દ્વારા સમજાવું છું. પછી આની પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો સંકરણ તમને બોર્ડ ઉપર પણ ભણાવી દઈશ, બરાબર. અને જ્યારે આપણે ઓફલાઈન સ્ટાર્ટ થશે ત્યારે પણ તમને સંકરણ ટોપિક છે આપણે એકવાર રિપીટ કરી દઈશું. એટલે કોઈ વિદ્યાર્થી મિત્રો એવું મૂંઝાતા નહીં કે સાહેબ સંકરણ છે એ સમજાતું નથી કદાચ, બરાબર. તો આપણે આનો એક વિડીયો બનાવી દઈશું અને એ વિડીયોની અંદર આપણે છે એ બોર્ડ ઉપર ભણાવી દઈશું તમને સંકરણ અને ત્રણે ત્રણ સંકરણ, બરાબર. તો સૌથી પહેલાં CH4, NH3 અને H2O જેવા બહુપરિમાણીય અણુના લાક્ષણિક ભૌમિતિક આકાર અને સમજવા માટે પાવલિંગ કક્ષકોનો સંકરણનો ખ્યાલ દાખલ કર્યો. એટલે દરેક અણુઓનો આકાર છે એ નક્કી કરવા માટે પાવલિંગે કક્ષકોનો સંકરણ માટેનો ખ્યાલ રજૂ કર્યો. એટલે સંકરણ મતલબ એવો થાય કે મિથેન, પછી એમોનિયા અને પાણી જેવા બહુપરિમાણીય અણુના લાક્ષણિક ભૌમિતિક આકાર નક્કી કરવા માટે પાવલિંગે કક્ષકોનો સંકરણનો ખ્યાલ એડ કર્યો. તો પાવલિંગની વ્યાખ્યા, તેમના મત પ્રમાણે પરમાણુ કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોને અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે જે સંકર કક્ષકો તરીકે ઓળખાય છે. તેમના મત પ્રમાણે પરમાણુ કક્ષકો જોડાય છે અને તે અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે જે સંકર કક્ષકો તરીકે ઓળખાય છે. શુદ્ધ કક્ષકોના બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય છે. એટલે શુદ્ધ કક્ષકોના બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય છે. સંકરણની વ્યાખ્યા, તો કે થોડી જુદી જુદી ઊર્જાવાળી એક જ પરમાણીય કક્ષકોનું આંતર મિશ્રણ. જો થોડી જુદી જુદી ઊર્જાવાળી, એટલે કે દરેક કક્ષકોની ઊર્જા સમાન છે અને અલગ અલગ છે અને તેમની ઊર્જાનું પુનઃ વિતરણ થાય છે, જેના પરિણામે એક સમાન ઊર્જા અને સમાન આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે, તેને સંકરણ કહે છે. થોડી જુદી જુદી ઊર્જાવાળી એક જ પરમાણીય કક્ષકોનું આંતર મિશ્રણ, એટલે કે જુદી જુદી ઊર્જાવાળી જે કક્ષકો છે, બરાબર, એ પરમાણીય કક્ષકોનું આંતર મિશ્રણ થાય છે અને તેમની ઊર્જાનું પુનઃ વિતરણ થાય છે. એટલે કે ઊર્જા છે, બરાબર, એ પાછી મળે છે, એટલે કે પુનઃ વિતરણ થાય છે, અને જેના પરિણામે એક સમાન ઊર્જા અને સમાન આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે, તેને શું કહેવાય? સંકરણ કહેવાય છે. કાર્બનની એક 2s કક્ષક, 3 2p કક્ષકો મિશ્ર થાય છે, સંકરણ પામે છે. નવી સમતુલ્ય સમાન કક્ષકો 4 ભેગી થાય અને શું બનાવે? sp3. કેવી રીતના sp3? 3 2 2p કક્ષકો કેટલી? 3. કઈ કઈ? તો કે px, py અને pz, આ 3 કક્ષકો, આ અને એક s, તો 3 ને કેટલી થાય? 4. 4 સંકર કક્ષકો ભેગી થાય અને કયું બનાવે? સંકરણ sp3. તો સંકરણ મતલબ એવો થાય છે કે થોડી જુદી જુદી ઊર્જાવાળી એક જ પરમાણીય કક્ષકોનું આંતર મિશ્રણ થાય છે, તેમની ઊર્જાનું પુનઃ વિતરણ થાય છે, એટલે ફેરીવાળાનું વિતરણ થાય છે, જેના પરિણામે એક સમાન ઊર્જા અને સમાન આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે, તેને સંકરણ કહે છે.
અને કાર્બન એક 2s 3 2p કક્ષકો મિશ્ર થાય છે સંકરણ પામે છે નવી સમતુલ્ય અને નવી સમતુલ્ય સમાન આકારની 4 sp3 સંકર કક્ષકો બનાશે એની પછીનું છે સંકરણની વિશિષ્ટ ખાસિયતો આપો સંકરણની વિશિષ્ટ ખાસિયત આપો તો કે સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણુ કક્ષકોની સંખ્યાને જેટલી જોઈએ છે એટલે કે સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણુ કક્ષકોની સંખ્યા જેટલી જોઈએ છે સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને સમાન આકારની હોય છે જો સંકૃત કક્ષકો હોય વિદ્યાર્થી મિત્રો એની સત્યમાં સમાન હોય એટલે કે સમાન સમતુલ્ય ઉર્જાવાળી અને સમાન આકારની જ હોય છે સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી સુપરમાણુ કક્ષકોના સાપેક્ષમાં સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધારે અસરકારક હોય છે હંમેશા સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલી દિશામાં દિશાત્મક હોય છે જો હંમેશા સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલી દિશામાં દિશાત્મક હોય છે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન ઉગમની વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય છે એટલે કે સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન ઉગમની વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય આના કારણે સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે સંકર કક્ષકોની ભૂમિતિ જેવા આકાર બંધ રચનાના પરિણામે અણુ મળે છે એટલે ઇલેક્ટ્રોન ઉગમની વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય છે હંમેશા સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક હંમેશા સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલી દિશામાં દિશાત્મક હોય છે અને જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન ઉગમની વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય છે અને આના કારણે સંકરણનો પ્રકાર અણુની ભૂમિતિ સૂચવે છે સંકર કક્ષકોની ભૂમિતિ જેવો આકાર બંધ રચનાના પરિણામે અણુ મેળવે છે એની પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તો કે સંકરણ થવા માટેની કઈ આવશ્યકતા લખો તો કે પરમાણુની ફક્ત સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે પરમાણુની ફક્ત સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો સંકરણ પામે છે સંકરણ પામતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ સંકરણ થતાં પહેલી સંયોજકતા ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી એટલે કે સંકરણ થતાં પહેલાં સંયોજકતા ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી એવું જરૂરી નથી કે ફક્ત બધી અપૂર્ણ કક્ષકો સંકરણમાં ભાગ લે કેટલીક વખત અર્ધપૂર્ણ ઉપરાંત સંયોજકતા કોષની પૂર્ણ ભરેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લેશે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે માત્ર ને માત્ર ખાલી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોતી નથી પણ કેટલીક વખત છે એ અર્ધપૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષમાં પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ ભાગ લેશે એટલે સંકરણ થવા માટે માત્ર અર્ધપૂર્ણ કક્ષકો સંકરણમાં ભાગ લેવું જરૂરી હોતું નથી પણ ઘણીવાર છે એ કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લેશે એટલે આમ વિદ્યાર્થી મિત્રો છે એ અર્ધપૂર્ણ કક્ષકો ખાલી સંકરણમાં ભાગ લેશે એવું જરૂરી હોતું નથી એની પછીનું છે નેક્સ્ટ તો કે પરમાણુ કક્ષકો અને સંકર કક્ષકો વચ્ચેનો ભેદ સમજાવો તો પરમાણુ કક્ષકો તેમજ સંકર કક્ષકો વચ્ચેનો ભેદ તો સૌથી પહેલું છે કે પરમાણુ કક્ષકો થોડી ઉર્જાનો તફાવત હોય છે જ્યારે સંકર કક્ષકો એક જ પ્રકારના અને સમાન ઉર્જા હોય છે એટલે કે સંકર કક્ષકોમાં ઉર્જા સમાન હોય પરમાણુ કક્ષકોમાં ઉર્જાનો તફાવત જોવા મળે છે પરમાણુ કક્ષકો ભિન્ન આકારની હોય છે જ્યારે સંકર કક્ષકો આકાર એક સરખા હોય છે એટલે કે પરમાણુ કક્ષકોનો આકાર અલગ અલગ હોય છે પણ સંકર કક્ષકોનો આકાર એક સમાન હોય ધારો કે એસ આકાર તો ડમ્બેલ્સ સોરી ગોળાકાર પી હોય તો ડમ્બેલ્સ એવી રીતના બધી ભેગી કરી નાખો તો sp3 સંકરણ બને તો આકાર કેવો થઈ ગયો સમજતું ફલકીય કેટલીક વખત બંધ રચના પહેલાં આ કક્ષકો સંકરણ પામે છે અને સંકરણ પામેલી કક્ષકો સીધી જ બંધ રચના કરે છે બરાબર ને
તો કેટલીક વખત બંધ રચના પહેલાં આ કક્ષકો સંકરણ પામે છે અને સંકરણ પામેલી કક્ષકો સીધી જ બંધ રચના કરે છે. પરમાણીય કક્ષકો સિગ્મા અને પાયબંધ બનાવી શકે છે. સંકર કક્ષકો સિગ્મા બંધ બનાવે, પાયબંધ રચતી નથી. જુઓ, સંકર કક્ષકોમાં ખાલી માત્ર છે એ સિગ્મા બંધ બને છે, પાયબંધ બનતો નથી. ત્યારે પરમાણીય કક્ષકો સિગ્મા અને પાયબંધ બનાવી શકે છે. પરમાણીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોઈ શકે છે. પરમાણીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોઈ શકે છે. જેટલી પરમાણીય કક્ષકો યુગ્મ અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે જ સંખ્યામાં સંકર કક્ષકો એકાકી અને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. એટલે કે જેટલી પરમાણીય કક્ષક યુગ્મ અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે જ સંખ્યામાં સંકર કક્ષકો એકાકી અને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. પરમાણીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય ઉત્તેજિત અવસ્થામાં આવી શકે છે. એટલે કે પરમાણીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી પરમાણીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થાય ઉત્તેજિત અવસ્થામાં આવી શકે છે. સંકરણ પછી સંકર કક્ષકોની ઇલેક્ટ્રોન રચના બદલાતી નથી. એટલે કે સંકરણ પછી સંકર કક્ષકોની ઇલેક્ટ્રોન રચનામાં કાંઈ ફેર પડતો નથી. જ્યારે પરમાણીય કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ક્યાં આવ્યા જાય, હારે સ્ટેટમાં. એટલે કે આ ગ્રાઉન્ડ સ્ટેટ, આ ઉપર લાઉ સ્ટેટ, અહીંથી ઇલેક્ટ્રોનમાં જતો રહે. એટલે મતલબ એમ થયો કે ભૂમિ અવસ્થામાંથી ક્યાં આવ્યા જાય, ઉત્તેજિત અવસ્થામાં. એટલે પરમાણીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થઈ ઉત્તેજિત અવસ્થામાં આવી શકે છે. ત્યારે સંકરણ પછી સંકર કક્ષકોની ઇલેક્ટ્રોન રચના બદલાતી નથી. એની પછી છે એ નીચેના કેટલાક કુલ કેટલા સિગ્મા અને પાઈ બનશે એની ગણતરી કરો, પ્રશ્ન પણ આપ્યો છે. તો અહીંયા C2H2 એટલે કે ઇથિન સમૂહ છે. ઇથાઇલમાં કુલ 3 સિગ્મા અને 2 પાઈ બન છે, બરાબર. તો દ્વિબંધમાં 2 પાઈ બંધ અને 1 સિગ્મા બંધ હોય. અહીંયા તમે જોઈ શકો ઇથાઇન છે એટલે ટ્રિપલ બોન્ડ છે. એવી રીતના સ્ટ્રક્ચર છે, 1, 2 અને 3. અહીં દેખાય બધાને ખ્યાલ છે ને, જુઓ તમે એટલે ખ્યાલ આવશે. એમાંથી 1 સિગ્મા, 1 અપાય, પછી આ કાર્બન, અહીંયા હાઇડ્રોજન સિગ્મા બોન્ડ, અહીંયા હાઇડ્રોજનથી કયા બોન્ડ, સિગ્મા બોન્ડ. તો 1, 2 અને 3 સિગ્મા, 2 પાઈ બોન્ડ ને 1 સિગ્મા બોન્ડ છે, અને 2 સિગ્મા બોન્ડ, કુલ 3 સિગ્મા બોન્ડ થશે. C2H5 ઇથિનમાં અથવા ઇથિલિનમાં કુલ 5 સિગ્મા અને 1 પાઈ બોન્ડ છે. C2H4માં તો તમે જો સિગ્મા એટલે 4. સિગ્મા અને પાઇ ઇથિન અથવા ઇથિલિનમાં કુલ 5 સિગ્મા અને પાઇ બન છે, ત્યારે 4 સે સિગ્મા અને સીમાં 1 પાઇ બન છે. એટલે કુલ 5 સિગ્મા અને 1 પાઈ બંધાવેલો હોય છે, બરાબર ને. એની પછીનું નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તો કે SP સંકરણ એટલે શું, એની લાક્ષણિકતાઓ લખો. તો SP સંકરણ એક જ પરમાણુની ઓછી ઉર્જા તફાવત ધરાવતી એક NS કક્ષક, કારણ કે SP અલગ NS અને P કક્ષકનું સંમિશ્રણ થઈ 2 સમાન કક્ષકો રચે છે, તેને SP સંકરણ કહે છે. જો સૌથી પહેલું સંકરણ SP કોને કહેવાય, કે એક જ પરમાણુની ઓછી ઉર્જા ધરાવતી એક NS કક્ષક અને એક NP કક્ષકનું સંમિશ્રણ થઈ 2 સમાન કક્ષકો રચે છે, તેને SP સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. લાક્ષણિકતાઓ, તો કે દરેક SP કક્ષકમાં 50% S લાક્ષણિકતા અને 50% P લાક્ષણિકતા હોય છે. બંને સમતુલ્ય SP કક્ષકો જેડ ધરીની ઉપરની એકબીજાથી વિરુદ્ધ દિશામાં રેખીય અને 180 ખૂણા ગોઠવાયેલી હોય છે. એટલે કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં અને રેખીય અને 180 ખૂણે ગોઠવાયેલી હોય છે. બંને SP સંકલિત કક્ષક જેડ ઉપર એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને ઘણો નાનો ઋણ પ્રિન્ટક ધરાવે છે. એટલે કે બંને SP સંકલિત કક્ષક જેડ ઉપર એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને ઘણો નાનો ઋણ પિંડક ધરાવે છે. બંને SP કક્ષકો અન્ય પરમાણુની કક્ષકો SP કે સંકલન કક્ષક મિશ્રિત થઈને સિગ્મા રચે છે. બંને SP કક્ષકો અન્ય પરમાણુની કક્ષકો SP કે સંકરણ કક્ષક સાથે સંમિશ્રિત થઈ અને 2 સિગ્મા બંધ રચે છે. જો SP સંકરણ હોય તો નિકટતા બંને બંધ રેખીય ગોઠવાયેલા હોય છે. એટલે SP સંકરણની અંદર આકાર રેખીય આવશે, બંધ કોણ 180 આવશે, ખાસિયત રજુ 50% S અને 50% કોણ આવશે, P આવશે. એટલે 50% S 50% P ખૂણો આવશે 180 અને આકાર આવશે રેખીય. એની પછીનું છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તો
एसपी कक्षकों की बंद रचना उदाहरण के साथ समझाओ तो बेरिलियम फ्लोराइड बेरिलियम ની રચના લખવાની બેરિયમ 2s2 છે જેમાંથી ઉત્તેજિત થાય અને 2s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં 2p માં જાય ઉત્તેજિત અવસ્થામાં બેરિલિયમની દ્વિ સંયોજકતામાં એક ઇલેક્ટ્રોન બેરિલિયમની દ્વિ સંયોજકતામાં એક ઇલેક્ટ્રોન 2s અને 2p માં કક્ષકમાં ગોઠવાયેલ છે ઉત્તેજિત બેરિલિયમની ઉત્તેજિત બેરિલિયમની 2s અને 2p કક્ષકો સંયોજવામાં બે એસપી સંગ્રહ કક્ષકો બને છે ઉત્તેજિત બેરિલિયમની 2s અને 2p કક્ષકો સંગ્રહમાં બે એસપી સંગ્રહ કક્ષકો બને છે બે એસપી સંગ્રહ કક્ષકો એકબીજાની વિરુદ્ધ દિશામાં દ્વિગુણ્ય દર્શાવે છે અને 180 નો ખૂણો રચે છે એટલે બે એસપી સંગ્રહ કક્ષકો એકબીજાની વિરુદ્ધ દિશામાં દ્વિગુણ્ય દર્શાવે છે અને 180 નો ખૂણો રચે છે એટલે ઉત્તેજિત બેરિલિયમની 2s અને 2p કક્ષકો સંગ્રહણ પામે બે એસપી સંગ્રહ કક્ષકો બને છે ક્લોરિયમ પરમાણુ એની 3s2 3px2 3py2 3pz1 બરાબર છે એટલે ક્લોરિનમાં આપણને ખ્યાલ છે પીમાં બે એક્સમાં બે વાયમાં બે અને ઝેડમાં એક દરેક એસપી કક્ષક ક્લોરિન દરેક એસપી કક્ષક ક્લોરિન સીએલની 3pz કક્ષકો સાથે ઝેડ અક્ષમાં સંમિશ્ર જોડાઈને બે BCl સિગ્મા બંધ રચે છે ક્લોરિન પરમાણુ એને 3s2 3px2 3py2 3pz1 છે દરેક એસપી કક્ષક ક્લોરિન સીએલ ને 3pz કક્ષક સાથે જોડે ઝેડ અક્ષમાં સંમિશ્ર જોડાઈને બે BCl સિગ્મા બંધ રચે છે એટલે અહીંયા તમે જોઈ શકશો કે એ એટલે કે એટલે એક્સ વાય અને ઝેડ રેખીય બેરિલિયમ કક્ષકો એક્સ વાય અને ઝેડ ખૂણો છે બરાબર ને રેખીય બેરિલિયમની એસપી સંકૃત કક્ષકો છે એસપી સંકૃત કક્ષકોમાંથી એસપી સંકૃત કક્ષકોની રચના થાય છે બેરિલિયમ તો બે શિયર ટુમાં રેખીયણું સીએલ2ની રચના અથવા રેખીય અણુ બે સીએલ2 રચનામાં સીએલ પીઝેડ એટલે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે રેખીય અણુમાં બે સીએલ2 એટલે કે બેરિલિયમ બેરિલિયમ અને સીએલ એટલે બે સીએલ2 પ્લસ માઇનસ બીસીએલ બંધ બને તેમાં રેખીય એક્સ્ટેન્શન ખૂણો ગોઠવાયેલ એસપી કક્ષકો સાથે 3pz કક્ષકો ઓક્સિજન સંમિશ્રિત હોવાથી બીસીએલ2 રેખીય આકારનો બને છે અને ખૂણો બીસીએલ બે એક્સ્ટેન્શનનો હોય છે બીસીએલ બંધ બને તેમાં રેખીય એક્સ્ટેન્શન ખૂણો ગોઠવાયેલ એસપી કક્ષકો સાથે 3pz કક્ષકો ઓક્સિજન સંમિશ્રિત હોવાથી બીસીએલ2 રેખીય આકારનો બને છે અને ખૂણો બીએસીએલ2માં 180નો હોય છે બરાબર ને તો આગળ વિદ્યાર્થી મિત્રો એની પછીનું નેક્સ્ટ તો કે બીએસીએલ2 બનવા રચના સમજાવો બીએસીએલ2 રેખીય અણુ છે તો બીએસીએલ2 માં બેરિલિયમની ફરતે બે ક્લોરિન સંયોજન છે સંકરણ કેવું થશે તો કે એસપી સંકરણ થશે તમે આગળ જોયું એ પ્રમાણે ત્યાં અહીંયા જેમ જોયું બરાબર એવી રીતના અહીંયા સંકરણ થશે એસપી એની અંદર તમે જોઈ શકશો કે ઉત્તેજિત બેરિલિયમની 2s માંથી એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં સંગ્રહ પામે છે અને બે એસપી સંગ્રહ કક્ષકો બને છે બે એસપી સંગ્રહ કક્ષક બીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી 180નો ખૂણો રચે છે ક્લોરિન પરમાણુ 3s2 3px2 3py2 3pz1 છે દરેક અને એસપી કક્ષકમાં ક્લોરિન 3pz કક્ષકો સાથે ઝેડ અક્ષમાં સંમિશ્રિતથી જોડાય છે એટલે બંનેની ઝેડ કક્ષકો છે એ ઇલેક્ટ્રોનને શું કરતી હોય ભાગીદારી કરતી હોય છે અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો તો એની પછી છે એ તો કે એસ અને પી કક્ષકોમાંથી એસપી સંકૃત કક્ષકોની રચના તો કે એસ અને એક પી
એટલે એક્સ વાય અને ઝેડ 180 નો ખૂણો બનશે. રેખીય બેરિલિયમની સ્પેસિંગ કરી શકો પ્લસ માઇનસ માઇનસ પ્લસ ઝેડ બરાબર. હવે સીએલ બેરિલિયમ અને સીએલ પીઝેડ પીઝેડ એટલે કે બી સીએલ ટુ અણુ રેખીય અણુ છે. તો રેખીય અણુની અંદર તમને ખ્યાલ છે કે બી સીએલ ટુ નો આકાર કેવો આવે, તો કે રેખીય 180 નો ખૂણો બને છે અને બી સીએલ બી 180 નો ખૂણો જોવા મળશે. આગળ એની પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તો એસપી ટુ સંકરણ. તો એસપી ટુ સંકરણ એટલે શું, તો કે વ્યાખ્યા આપી શકાય કે એક પરમાણુની ઓછામાં ઓછી ઊર્જા તફાવત ધરાવતી એક એનએસ કક્ષક બે પી કક્ષકો સંમિશ્રણ પામી નવી સમાન આકાર અને સમતુલ્ય ત્રણ કક્ષકો રચે તેને એસપી ટુ સંકરણ. ત્રણ કક્ષકો કેવી રીતના, એક એસ ને બે પી સરવાળો કરો એટલે કેટલી થાય ત્રણ. સંકરણ અને નિપજતી નવી પરમાણુય કક્ષકોને એસપી ટુ સંકૃત કક્ષકો કહે છે. લાક્ષણિકતાઓ, તો કે દરેક એસપી ટુ કક્ષકમાં 33% એસ લાક્ષણિકતા હોય છે અને 66% પી હોય છે. એટલે કારણ કે ત્રણ ભાગ થયા એટલે ત્રણ ભાગ તમે કરો એટલે બે ભાગમાં પી ને એક ભાગમાં એસ એટલે 66% પી અને 33% એસ. ત્રણેય એસપી ટુ કક્ષકો પરસ્પર લઘુત્તમ અપાકર્ષણ અનુભવાય તે માટે એક જ સમતલમાં 120 અંશના ખૂણે અને સંમિત ત્રિકોણના ત્રણેય ખૂણામાં ગોઠવાયેલા રહે છે બરાબર. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એનએસ એનપી અને એનઝેડ, તો કે એનએસ એનપીઝેડ અને એનપીએક્સ બરાબર. તો અહીંયા તમને ત્રણે ત્રણ કક્ષકો આપી છે. આ ગોળાકાર છે એટલે એસ, આ ડમ્બેલ્સ એટલે એનપીઝેડ ઝેડ એક્સ અને આ એનપીએક્સ ઝેડ બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એનએસ વત્તા એનપીઝેડ વત્તા એનપીએક્સ તો એસપી ટુ સંકરણ છે બરાબર. માઇનસ અને પ્લસ પ્લસ અને માઇનસ તો 120 અંશનો ખૂણો બને છે. સમતુલ્ય ત્રણ એસપી ટુ સંકૃત કક્ષકો છે. તો ત્રણ એસપી ટુ સંકૃત કક્ષકો સમતુલ્ય ત્રિકોણ, સમતુલ્ય ત્રણ એસપી ટુ સંકૃત કક્ષકો છે. હવે એસપી ટુ સંકૃત કક્ષકો સમતલમાં એકબીજાથી 120 અંશના ખૂણે પ્રક્ષેપિત ધન અને નાનો ઋણ પિંડક ધરાવે છે. એટલે એસપી ટુ સંકૃત કક્ષક સમતલમાં એકબીજાથી 120 અંશના ખૂણે પ્રક્ષેપિત ધન અને નાનો ઋણ પિંડક ધરાવે છે. આ ત્રણેય એસપી ટુ કક્ષકો અન્ય પરમાણુની એસપી કે સંકૃત કક્ષકોની સાથે સંમિશ્રણ પામી ત્રણ સિગ્મા બંધ રચે છે અને એસપી ટુ સંકર કક્ષકોથી બનેલા ત્રણ સિગ્મા બંધ 120ના ખૂણે એક જ સમતલમાં હોય છે. એટલે એસપી ટુ સંકર કક્ષકોથી બનેલા ત્રણ સિગ્મા બંધ 120ના ખૂણે આવેલા હોય છે. એટલે આમ વિદ્યાર્થી મિત્રો એસપી ટુ સંકર કક્ષકમાં સમતલમાં એકબીજાથી 120ના ખૂણે પ્રક્ષેપિત ધન અને નાનો ઋણપિંડક બને છે અને એની અંદર એસપી ટુ સંકરણની અંદર ખૂણો કેટલો આવશે, 120નો ખૂણો આવશે. કારણ કે ત્રણ કક્ષકો આવશે 120 120ની અને ત્રણ સિગ્મા બંધ 120ના ખૂણે ગોઠવાયેલા હોય છે અને એક સમતલમાં હોય છે. એટલા માટે આકાર કયો આવે, સમતલ્ય ત્રિકોણ અથવા સમતલ્ય ત્રણ એવું પણ લખી શકાય. ત્રણનો પણ ખરેખર ત્રિકોણ આવે, સમતલ્ય ત્રિકોણ. તો આમ વિદ્યાર્થી મિત્રો છે એસપી ટુ સંકરણની અંદર આકાર કેવો આવશે, સમતલ્ય ત્રિકોણ બરાબર. ખૂણો કેટલો બનશે, 120નો બરાબર. અને ઉદાહરણ કેવી યાદ રાખશું આપણે એની અંદર, તો જોઈએ નેક્સ્ટ ઉદાહરણ આપણે, તો કે એસપી ટુ સંકરણનો બંધ રચના ઉદાહરણ સમજાવું. તો ઉદાહરણ લઈશું આપણે BCl3, તો બોરોન બરાબર. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના હિલિયમમાં 2s2 2p1 જેમાં ઉત્તેજિત થઈ બોરોનમાંથી એક ઇલેક્ટ્રોન એસમાંથી ક્યાં આવી જાય, પીમાં આવ્યો જાય. એટલે બેરિલિયમની 2s2 ઇલેક્ટ્રોન વધતી પામી ખાલી 2p કક્ષકમાં ગોઠવાય છે. ઉત્તેજિત બોરોનની 2s2p1 2pz અર્થપૂર્ણ છે. જે ત્રણેય સંમિશ્રણ થાય છે અને એસપી ટુ સંકરણ થઈને ત્રણ એસપી ટુ સંકર કક્ષકો રચે છે. એટલે કે એસપી ટુ સંકરણ થઈને ત્રણ એસપી ટુ સંકર કક્ષકો રચે છે એટલે બનાવે છે. એટલે કે જેમાં ઉત્તેજિત બોરોન B*, હિલિયમ 2s1 2py1 2pz1 છે, બેરિલિયમને 2s2 એક ઇલેક્ટ્રોન વળતી પામી ખાલી 2p કક્ષકમાં છે એ ગોઠવે છે. ઉત્તેજિત બોરોનની 2s અને 2py1 2pz અર્ધપૂર્ણ છે. જે ત્રણ સંમિશ્ર થાય છે અને એસપી ટુ સંકરણ થાય અને એસપી ટુ સંકૃત કક્ષકો રચે છે. આ પ્રમાણે રચાયેલી ત્રણેય એસપી ટુ સંકૃત કક્ષકો સમતલ્ય ત્રિકોણ દિગ વિન્યાસમાં ગોઠવાય છે. સમતલ્ય ત્રિકોણ દિગ અને 120 અંશના ખૂણો હોય છે. આ ત્રણેય એસપી ટુ સંકૃત કક્ષકો ક્લોરિનની અર્ધપૂર્ણ 3p કક્ષકની સાથે સંમિશ્ર પામીને ત્રણ BCl સિગ્મા બંધ રચે છે. આના કારણે BCl3ની ભૂમિતિ સમતુલ્ય ત્રિકોણ અને ખૂણો BCl3 120 અંશનો હોય છે અને જેની રચના નીચે મુજબ આપેલી છે. તો અહીં નીચે મુજબ વિદ્યાર્થી મિત્રો તમને જે રચના આપેલી છે બરાબર BCl3ની, એમાં BCl3માં ખૂણો કેટલાનો આવશે, તો કે BCl3માં ખૂણો 120 અંશનો આવશે. આકાર સમતુલ્ય ત્રિકોણ આવશે બરાબર. સંકરણ કેવું થાય, એસપી ટુ એક એસ ને બે પી એટલે કુલ ત્રણ કક્ષકો ભેગી થશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રણ કક્ષકો ભેગી થઈ પ્લસ પ્લસ અને માઇનસ ડમ્બેલ સાકારની બરાબર ને BCl3માં. તો આ વચ્ચેની બોરોનની છે, બાકીની કોની છે, સીએલની, ત્રણ સીએલની છે બરાબર ને. તો બોરોનની અને ત્રણ સીએલની,
કારણ કે બોરોન ની બાય તો કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ત્રણ ઇલેક્ટ્રોન એટલે એક કક્ષક બે કક્ષક ત્રણ કક્ષક અને કક્ષક તો કોણ જોડાય ક્લોરિન જોડાય છે અને તેમાં સ્ટ્રક્ચર આપેલું છે બાજુમાં અને સંકળણ કયું બને એસપી ટુ નો કયો કેટલો બનશે એકસો વીસનો આકાર કેવો આવે સમતલ્ય ત્રિકોણ તો આમ વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા આપણે છે એ એસપી ટુ સંકળણ છે એ પૂરું કરવી છે.